गुड मॉर्निंग स्टूडेंट्स, अगौना क्लास में आप गढ़वैया पाठनों थोड़ो घणो अभ्यास कर्यो हतो। लेखक परिचय अने पाठना विषय वस्तु विषय माहिती मेळवी हती। आज आप बीजा वीडियो नी अंदर करुणाशंकर केवी रीते बाळकोने कुसंस्कारथी बचावे छे अने एमने पोताना बाळकोना संस्कारनी केटली चिंता छे ए आजना वीडियो में जोईशुं। अगाउना वीडियो में आपणे जोयुं हतुं के करुणाशंकर पोताना बाळकोने सरस रीते भणावी रह्या छे, सारामां सारा संस्कार मळे, बाळकोनुं भविष्य उज्ज्वल बने ए माटे तेओ पूरता प्रयास करे छे। करुणाशंकरने जे आवक छे, मतलब जे वेतन मळे छे, वेतनथी एमनो परिवारनुं गुजरान चाले छे। एमां सादुं जीवन जीवी शके एटलुं ज एमने वेतन मळे छे। कोई वधारे पड़ता मौज शौक के एवी कोई इनकम छे नहीं। तेम छतां एमने एटलामां संतोष छे, पण वधारे संतोष एमने एमां छे के पोताना बाळको सारी रीते केळवाई रह्या छे, सीखी रह्या छे अने सारामां सारा संस्कार मेळवीने एक उत्तम मनुष्य बने, एमनुं भविष्य उज्ज्वल बने एवा ए अथाग प्रयत्नो करी रह्या छे। करुणाशंकर ने ગામમાં ભજન નાટક મંડળી આવે છે। નાટક મંડળીના કારણ કે અનુભવી છે એટલે નાટક મંડળીમાં નાટક ભજવનારા પાત્રો કેવા કેવા શબ્દો બોલતા હોય છે, કેવી રીતે એ લોકોને મનોરંજન પૂરું પાડતા હોય છે એનો એમને અનુભવ છે। એટલે એમને થયું કે આ લોકો મનોરંજન કરાવવા માટે જે દ્વિઅર્થી વાણી બોલશે એનાથી બાળકોમાં કુસંસ્કાર પડશે અને કેટલાક નાટકના એવા દ્રશ્યો હશે કે જેનાથી બાળકો એનું અનુકરણ કરતા થશે, જેનાથી બાળકો ખોટા માર્ગે જશે। તો આ રીતે એમને બાળકોમાં કુસંસ્કાર પડવાની શંકા જાગે છે। એટલે હવે વિચારે છે કે મારે આ નાટક મંડળીને અહીંયાથી કેવી રીતે એમ કે બીજે મોકલી દેવી અને કેવી રીતે બાળકોને એ કુસંસ્કારથી બચાવવા। તો આજે આપણે હવે જોઈશું કે કરુણાશંકર હવે શું કરે છે। મોડી રાત્રે ઊંઘળ વાગ્યા, પખવાજ ઉપર થાપીઓ પડી, ગણેશ વંદના થઈ, ડાગલો આવ્યો, લોકરંજનના નામે દ્વિઅર્થી વાણીનો ગાણ શરૂ થયો અને માસ્તર કરુણાશંકર કાને હાથ દેતા રહ્યા। એમનું આખું અસ્તિત્વ પોતાના બાળકોના સંસ્કારની આસપાસ મહાકવચ બનીને વિચરતું રહ્યું। એ દ્વિઅર્થી વાણી શરૂ થઈ ગઈ, એટલે કે અસભ્ય શબ્દો સાથે એમ કે આ લોકોએ નાટક ભજવવાનું શરૂ કરી દીધું, લોકોને મનોરંજન મળે, લોકો હસે એ માટે એવા શબ્દો ઉચ્ચારીને એ નાટક ભજવવાનું શરૂ કર્યું। ત્યારે કરુણાશંકર વિચારમાં પડ્યા કે કેવી રીતે મારે બાળકોને આ કુસંસ્કારથી બચાવવા। સવાર ટાણે કરુણાશંકર માસ્તરે નિર્ણય કરીને આંખ મીચી, સવારે એમણે નિર્ણય કરી લીધો કે હવે મારે રાત્રે, એમને એક દિવસ તો પસાર થઈ ગયો પણ હવે બીજા દિવસે પણ આ નાટકને મારે કેવી રીતે રોકવું એના માટે એમને નિર્ણય કરીને પછી સૂઈ ગયા। નમસ્કાર નાયક, પછી બીજા દિવસે સવારે પછી એ જે નાટક મંડળીનો નાયક હતો એને મળવા ગયા। 10 વાગે નાયકો જાગ્યા, રાતે મોડા સુધી નાટક ભજવાયું હોય એટલે સવારે મોડા ઉઠે એટલે કરુણાશંકર પણ મોડા એમની પાસે ગયા। ત્યારે કરુણાશંકર માસ્તરે મુખ્ય નાયકની મુલાકાત લીધી અને પછી જે નાટક મંડળીનો મુખ્ય નાયક હતો એટલે કે જે બધું સંચાલન કરતો હતો એની પાસે ગયા અને આજ તો નાયક માસ્તરે નખ જેવડો મર્મ પ્રહાર કર્યો, તમારા ખેલમાં ગામ લોકોને બહુ દાંત કાઢ્યા, તમે જે ખેલ રાતે ભજવ્યો એમાં ગામ લોકોને ખૂબ મનોરંજન મળ્યું, ગામ લોકોએ ખૂબ દાંત કાઢ્યા એટલે ખૂબ મનોરંજન મળ્યું, ખૂબ હસ્યા ને કાઢે ન કાઢે અમારી પાસે કેવી કળા હોય છે માસ્તર। પેલા નાયકે કહ્યું કે અમારી પાસે લોકોને હસાવવા માટેની જે કળા હોય છે તો પછી હસે તો ખરા જ ને લોકો, અમે જે પ્રયત્ન કરીએ છીએ તો એ પ્રયત્ન અમારો એમ કે નિષ્ફળ ના જાય, અમે લોકોને હસાવવા અને મનોરંજન પૂરું પાડવા માટે તો આ બધું કરીએ છીએ તો હસે જ ને લોકો, કેમ ન કાઢે, અમારી પાસે એવી કળા હોય છે માસ્તર। નાયક હસ્યો ગર્વ ભરીને, એટલે નાયકને આનંદ થયો કે આ લોકો આ માસ્તર છે એ મારા શું કરે છે, વખાણ કરે છે, એટલે એમને આનંદ થયો। કળાની વાત પછી કરીશું, તમે કેવી કળા જાણો છો, તમે લોકોને કેવી રીતે હસાવો છો
એની વાત આપણે પછી કરીશું. માસ્તર ગંભીર થઈને બોલ્યા, પણ હસાવવા માટે આવું બધું? હસાવવા માટે એમ કે આવું બધું બોલવાનું, આવા બધા દ્રશ્યો બતાવવાના? એમ અમારે પહેલી વાત પેટની આવે માસ્તર, બીજા ઉપર કે શું અસર થાય છે, બીજાઓને એનાથી કેવી કેવું માર્ગદર્શન મળશે, કે લોકો કેવી કેવા પદ પર આગળ વધશે, કે લોકોમાં કેવા સંસ્કાર પડશે, એનાથી અમને કોઈ મતલબ નથી. અમારે તો લોકોને એ વસ્તુ ગમે તો લોકો અમને કંઈક આપે, ના ગમે તો કોઈ અમને કંઈ આપે નહીં, અને આપે નહીં તો અમારું પેટીયું અમે કેવી રીતે રળીએ. એટલે સૌથી પહેલાં તો અમારે પેટની ચિંતા કરવી પડે એમ કહે છે. એટલે કે ગુજરાન ચલાવવા માટે અમારે જે કરવું પડે અમે કરીએ. તો અમારે પહેલી વાત પેટની આવે માસ્તર, પેટ માટે સૌને હસાવવા પડે, એમાં કોઈ બાંધ ન ગણાય. પેટ માટે એટલે કે અમારા ગુજરાન ચલાવવા માટે અમે લોકોને મનોરંજન પૂરું પાડીએ, પછી એમાં કોઈ જ બાંધ ન હોય, કોઈ જ નડતર ન હોય, વિરોધ ન હોય, નાયક હસ્યો. પણ તમારે કંઈ કહેવાનું છે માસ્તર? તમે અહીંયા આવ્યા છો તો કંઈક તો કહેવા માટે આવ્યા છો ને, તો તમારે કંઈ કહેવાનું છે? હા નાયક, મારે જુદી જ વાત કહેવી છે, મારે કંઈક જુદું જ કહેવું છે એમ કહે છે. અમારાથી આપનું કોઈ અહિત થયું? અમારાથી આપનું કોઈ અહિત થયું છે કે તમે અમને એ બાબતે કંઈ કહેવા માટે આવ્યા છો? હું તમને પૂછું કે ગામે ગામ તમે કેટલી રાત રમો, હું તમને પૂછું કે ગામે ગામ તમે કેટલી રાત રમો છો? દરેક ગામમાં, કારણ કે નાયકનો એ નાટક મંડળીનો નિયમ હોય કે એ ગામમાં જેટલા બી મુખ્ય ચોક હોય એ ચોકની અંદર તેઓ બે કે ત્રણ કે તો ત્યાં 3 દિવસ રોકાઈને કે 4 દિવસ રોકાઈને કે 5 દિવસ રોકાઈને ત્યાં નાટક ભજવતા હોય. તો એમ કહે છે કે હું તમને પૂછું કે તમે દરેક ગામમાં જાઓ છો, ત્યાં કેટલા દિવસ રોકાવ છો અને કેટલા દિવસ તમે નાટક ભજવો છો? એમ એક ગામથી બીજે ગામને ત્યાં પતે એટલે એ ત્રીજે ગામે રીતે ગામે ગામ ફરીને આ પોતાનું ગુજરાન ચલાવવા માટે એમ કે પેટીયું રળવા માટે આ મહેનત કરતા હોય છે. તો તમે દરેક ગામમાં જાઓ તો કેટલા દિવસ રમો એમ પૂછે છે. જેવું ગામ, નાયકે કહ્યું જેવું ગામ. જો મોટું ગામ હોય ને 4-5 ચોક હોય તો 4-5 દિવસ પણ રહેવું પડે, નાનું ગામ હોય તો 2 ચોક હોય તો 2 દિવસ રહેવાનું થાય. એટલે એવું કશું નક્કી નહીં, ગામ કેવું છે કે કેવડું મોટું છે એના ઉપર આધાર રહે. જેવું ગામ, ક્યાંક એક રાત તો ક્યાંક બે ને ક્યાંક વધારે, ક્યાંક એક કે બે કે ક્યાંક વધારે રાત પણ અમારે રોકાવાનું થાય. અમારા ગામમાં કેટલી રાત રમવાના છો, અમારા ગામમાં કેટલી રાત રોકાશો? એમ 2 રાત તો ખરી જ, અમે તમારે ત્યાં 2 રાત રોકાઈશું. એક રાત તો રમાઈ ગઈ ને, એમાં એક રાત તો રમાઈ ગઈ ને એમ કહે છે. હા બાપા હા, એક રાત તો રમાઈ ગઈ. નાયક ઉકળી ઉઠ્યો, હવે નાયકને કંટાળો આવ્યો, એને થયું કે આ કેમ આવા સવાલો કરે છે એમ, એટલે એને ગુસ્સો આવ્યો. ઉકળી ઉઠવું એટલે ગુસ્સો આવવો. કંઈ વાત કરશો કે પૂછ્યા જ કરશો? તમારે જે કહેવા માટે અહીંયા આવ્યા છો એની કંઈ વાત કરશો કે પછી આ બધું પૂછ્યા જ કરશો અમને? ગઈ રાતે ફાળામાં તમને શું મળ્યું? કાલ રાતે એમ કે તમે જે નાટક ભજવ્યું એમાં ફાળામાં તમે તમને કેટલા રૂપિયા મળ્યા? 12 રૂપિયા. એમને શું કહ્યું કે મને 12 રૂપિયા મળ્યા. આજ પણ એટલા જ મળશે ને? ગઈકાલે 12 મળ્યા તો આજે પણ એટલા જ મળવાના ને? હા એટલા તો ખરા જ, પણ હવે તો બોલો કે તમે શા માટે પૂછો છો એમને. નાયકને આવા બધા સવાલોથી ખૂબ જ કંટાળો આવ્યો હતો, એટલે એ પૂછીને જાય છે કે હા બાપા આજે તો કહો કે આજે કેટલા રૂપિયા મળશે, કાલે 12 મળ્યા હતા તો આજે 12 તો મળશે જ ને? એટલે કે હા, ગઈ રાતે ફાળામાં તમને શું મળ્યું? તો કહ્યું કે ગઈ રાતે એમને ફાળામાં 12 રૂપિયા મળ્યા તો આજ પણ એટલા જ મળશે ને? આજે પણ એટલા જ મળવાના ને? હા એટલા તો ખરા જ, પણ હવે તો બોલો કે તમે શા માટે પૂછો છો? હવે તો બોલો, હવે તો કહો કે તમે આવું બધું શા માટે પૂછી રહ્યા છો? આ માટે, આટલું બોલીને કરુણાશંકર માસ્તરે બંડીના ગજવામાંથી પોતાના આખા પગારના રૂપિયા 12 નાયકના હાથમાં મૂક્યા. આ 12 રૂપિયા એમ કહીને એમને પોતાના ગજવામાં, એટલે કે પોતાને જે પગાર મળ્યો હતો 12 રૂપિયા, એ 12 રૂપિયા પગાર એમને પોતાના ગજવામાંથી કાઢ્યો અને નાયકના હાથમાં આપવા મૂક્યો. અને આ રહ્યા 12 રૂપિયા. દાન આપો છો માસ્તર? એમને પૂછ્યું કે તમે અમને દાન કરો છો? ના, મારા ગામ વતી આજની રાતનો ફાળો આપું છું. અમારા ગામ વતી એટલે કે આજે તમે નાટક ભજવશો એના તમને જે 12 રૂપિયા મળશે એ 12 રૂપિયા
આજે હું તમને આપું છું, એટલે કે મારા ગામ વતી આજે હું તમને એ પૈસા આપું છું. આ માટે આટલું બોલીને કરુણાશંકર માસ્તરે બંડીના ગજવામાંથી પોતાનો ના આખા પગારના રૂપિયા બાર નાયકના હાથમાં મૂક્યા. આ 12 રૂપિયા દાન આપું છો માસ્તર? ના, મારા ગામ વતી આજની રાતનો ફાળો આપું છું. શું કામ માસ્તર? રમત બંધ રખાવા. એમને ફાળો આપ્યો કે મારા ગામ વતી હું તમને આજનો 12 રૂપિયા તમને જે કાલે મળ્યા હતા એ પ્રમાણે આજની રાતે પણ તમને 12 રૂપિયા મળશે એવી ગણતરીથી હું તમને આજની રાતનો ફાળો આપું છું. તો કે કેમ એવું કરો છો? તો કે રમત બંધ રાખવા માટે. આજે તમે જે રમ્યા એ રમત બંધ રાખવા માટે આપું છું. તમારી આજની આવક લઈ લો અને બીજે ગામ વધારો. તમારી આજની આવક લઈ લો અને પછી બીજે ગામ જાઓ. ખોટું ન લગાડશો પણ મારા વિદ્યાર્થીઓ તમારી રમતનું અનુકરણ ભોળા ભાવે કરે પછી એમનું મન શિક્ષણમાંથી હટી જાય. આજે તમે તમારી રમત, તમે જે નાટક રંગમંચ પર ભજવી રહ્યા છો, બાળકો એને જોવે અને બાળકો પર એની અસર થાય, એના બાળમાનસ પર એની અસર થાય, બાળકોને અભ્યાસમાં મન લાગે નહીં અને તમારી રમતનું તેઓ અનુકરણ કરતા થાય, એટલે આ બધું ન થાય. બાળકો અભ્યાસમાંથી પોતાનું મન હટાવે નહીં અને એમના ઉપર કોઈ એવા ખોટા અનુકરણ કરવાની એમનામાં લાલચ જાગે નહીં, એ માટે આજે હવે તમે અહીંયા નાટક ભજવતા નહીં એમ કહે છે. ખોટું ના લગાડશો પણ મારા વિદ્યાર્થીઓ તમારી રમતનું અનુકરણ ભોળા ભાવે કરે પછી એમનું મન શિક્ષણમાંથી હટી જાય. અને નાયકો પણ સંસ્કાર પૂજક હતા. નાયક ભલે પોતાના પેટિયા માટે, લોકોને હસાવવા માટે દ્વિઅર્થી ઉચ્ચાર કરીને કે વાણી બોલીને બધાને મનોરંજન પૂરું પાડતા હતા, પણ સંસ્કારની બાબતમાં કોઈનામાં ખોટા સંસ્કાર ન પડે એ બાબતને એ પણ સારી રીતે સમજી શકતા હતા. અને એ પણ બાળકોના કુમળા મન પર આવા કુસંસ્કાર પડે, એમનું ઉજ્જવળ ભવિષ્ય બનાવવા પાછળ જે મહેનત થતી હોય એ નિષ્ફળ જાય એવું એ પણ ઈચ્છતા નહોતા. એટલે કહે છે કે નાયકો પણ સંસ્કાર પૂજક હતા, એ પણ સંસ્કારને મહત્ત્વ આપતા હતા. બાળકોના ભાવિનો એમને પણ વિચાર આવ્યો, બાળકોના ભવિષ્યનો એમને પણ મનમાં વિચાર આવ્યો કે હા, સાચી વાત છે, બાળકોને અત્યારે મન એવું કુમળું હોય કે જેમાં એમને આનંદ મળતો હોય એ પ્રવૃત્તિ પહેલાં કરે, એટલે બાળકો જો આવું કરતા શીખી જાય અને અભ્યાસમાંથી એમનું મન હટી જાય તો એમનું ભવિષ્ય બગડે, એટલે ખોટી દિશામાં બાળકોનું મન ન દોરવાય એ માટે એમને પણ મનમાં વિચાર આવ્યો કે બાળકોના ભાવિનો એમને પણ વિચાર આવ્યો. સામાન બાંધીને બીજે ગામ જતા રહ્યા. પૈસા જે કરુણશંકરે આપ્યા એ લઈને સામાન બાંધીને બીજે ગામ જતા રહ્યા. આજે વગર નાચે વગર ગાયે મહેતાણું મળી ગયું હતું. આજે તો નાટક ભજવ્યું નહોતું કે નાચવું પડ્યું નહોતું, એટલે મહેનત કરવી પડી નહોતી અને આજના દિવસનું એમને મહેતાણું મળી ગયું હતું. વાત પર વર્ષો વીત્યા છે, આ વાતને વર્ષો વીતી ગયા છતાં ગંભીરા ગામ માસ્તર કરુણાશંકરને વિસર્યું નથી. આવા હતા કરુણાશંકર, કે પોતાના પગારની કે પોતાના કુટુંબના ભરણ પોષણની ચિંતા કર્યા વગર કંઈ માસ્તરને જાજી આવક પણ નહોતી કે જેથી એમના પાસે એક્સ્ટ્રા પૈસા પડ્યા હોય ને આવતા મહિનાનો ખર્ચ કાઢી શકે. તેમ છતાં એમને પોતાને જે પગાર મળતો એમાંથી જ એમનું રોજે રોજનું કામ એમ કે ચાલતું હતું, તો જરૂરિયાતો પૂરી થતી હતી. તેમ છતાં એમને પોતાનો વિચાર કર્યા વગર બાળકોના સંસ્કાર માટે પોતાનો આખો પગાર નાયકોને આપી દીધો અને નાયકો પણ સંસ્કાર પૂજક હતા જેથી તેઓ ગામ છોડીને જતા રહ્યા. આજે ઘણા વર્ષો વીતી ગયા છે છતાં કરુણાશંકર માસ્તરને લોકો ભૂલી શક્યા નથી. કેમ વિસરે? માસ્તરે આખા માસનો પગાર ગામના બાળકોના સંસ્કાર રક્ષણ માટે અર્પણ કરીને છાસ રોટલો અને મીઠાની કાંકરીનો મહિનો કાઢ્યો હતો, એટલે બાળકોના સંસ્કાર રક્ષણ માટે અર્પણ કરીને, બાળકોના સંસ્કારનું રક્ષણ કરવા માટે થઈને એમને આખું જીવન છાસ રોટલો અને મીઠાની કાંકરીથી આખો મહિનો એમને કાઢ્યો.
એટલે કે પૈસા તો બધા નાયકને આપી દીધા હતા, એટલે એમને માટે કંઈ સારું ખાવાનું બનાવી શકાય એવી સામગ્રી લાવવાના પૈસા પણ વધ્યા નહોતા, અને બાળકોમાં કુસંસ્કાર ન પડે એ હેતુથી એમને છાસ રોટલો અને મીઠાની કાંકરીથી પોતાનો આખો મહિનો ગુજાર્યો હતો. પણ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે એમને પોતાની કમાણી પોતાની પાઈએ પાઈ એમ કે બીજાને આપી દેતા પણ એ ખચકાયા નહોતા. આવા હતા કરુણાશંકર માસ્તર. માસ્તરની ઉદારતા, દિલદારી અને બાળકો પ્રત્યેનો બાળકોમાં સંસ્કાર સિંચનની જે ઉત્તમ ભાવના હતી એને ગામ લોકો ક્યારેય ભૂલી શક્યા નહોતા. એટલે સાચું ઘડતર એમ કે કરુણાશંકરે બાળકોનું કર્યું હતું. સાચું ઘડતર હતા કેટલી ઘડવૈયા એવું એમ કે આ પાઠનું શીર્ષક આપેલું છે. તો અહીંયા આપણે કેટલાક શબ્દોના કરીએ. બાળક એટલે મુજબ પછી વિરોધી શબ્દો છે નિશ્ચિત તો અનિશ્ચિત સત્ય અસત્ય ત્રણ બધા શબ્દો પડખે તો બાજુ અડોઅડ તો પાસ પાસ વગદાર તો ફાંફામાં આવ્યા ખોજ્યો ડુંગર કાઢ્યો ઉંદર કહેવત છે. રૂઢિપ્રયોગના અર્થ છે
થઈ જવું. તો ગદ્દા ગામ મહિનાનું થઈ જવું. સમજ ન પડે, બીજો અર્થ સમજ ન પડે. પછી રમણ ભમણ કરી નાખવું, રમણ ભમણ કરી નાખવું, તો વેદ વિભેદ કરી નાખવું. ખાનગી વાત જાહેર થઈ જવી, તો રૂઢિપ્રયોગના અર્થ શબ્દોના તળપદા શબ્દો અને વિરોધી શબ્દો આ બધું નોટબુકમાં લખીને તમારે તૈયાર બી કરવાનું છે, બરાબર. સ્વાધ્યાયની ચર્ચા કરીએ તો નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. તો કરુણાશંકર માસ્તર ઉદાર કેમ બની ગયા? કરુણાશંકર માસ્તર ઉદાર કેમ બની ગયા? તો કરુણાશંકર માસ્તર શાળાના ઉપરી અધિકારી પર ખીજાયા હતા, ભવાયા રમવા આવ્યા હતા, મલ્લ મદારી રમવા આવ્યા હતા કે પત્ની સાથે ઝઘડો થયો હતો? સોરી, પ્રશ્ન છે ઉદાસ કેમ બની ગયા? કરુણાશંકર માસ્તર ઉદાસ કેમ બની ગયા? તો જવાબ આવશે ભવાયા રમવા આવ્યા હતા. બીજો છે પ્રશ્ન, માસ્તરે પોતાનો આખો પગાર ફાળામાં શા માટે આપી દીધો? તો માસ્તર દાનવીર હતા, માસ્તર પ્રતિષ્ઠા મેળવવા માગતા હતા, વધુ બે દિવસ ભવાયા રમાડવા માટે કે ભવાયાની રમત બંધ રખાવવા માટે? તો સાચો જવાબ આવશે ભવાયાની રમત બંધ રખાવવા માટે. ત્રીજો પ્રશ્ન છે, આખો પગાર ભવાયાને આપી દીધા પછી માસ્તરે શું કર્યું? તો પોતાની પાસે કશું રહ્યું નહીં એટલે કેવી રીતે પોતાનું પેટ ભરે, તો એના માટે એમણે શું કર્યું? આખો મહિનો છાસ રોટલો અને મીઠાની કાંકરીથી મહિનો કાઢ્યો, એટલે કે તદ્દન સામાન્ય ખોરાક ખાઈને એમણે પોતાનો મહિનો ગુજાર્યો. પછી કરુણાશંકર માસ્તરની શાળામાં કેવા કાર્યક્રમો થતા હતા? તો હિન્દી ફિલ્મનો શો ગોઠવાતો, મોટાભાગે લાડવા ખાવાના જ આયોજન થતા, રામાયણ મહાભારતના નાટકો ભજવાતા કે ક્યારેક ભવાયા રમાડવામાં આવતા? તો કરુણાશંકર માસ્તરની શાળામાં રામાયણ મહાભારતના નાટકો ભજવાતા. પછી કરુણાશંકર માસ્તરે ભવાયાની રમત શા માટે બંધ રખાવી? તો કરુણાશંકર માસ્તરને ગણેશ વંદના પછી લોકરંજન નામે જે દ્વિઅર્થી વાણીનો ગાણ શરૂ થયો તેનાથી બાળકોમાં કુસંસ્કાર પડશે એવી એમને મનમાં શંકા થઈ. આથી પોતાનો એક મહિનાનો પગાર ભવાયાઓને આપીને બીજા દિવસનો ભવાયાની રમત તેમણે બાળકોમાં કુસંસ્કાર ન પડે એ હેતુથી એમને ભવાયાઓને બીજા દિવસની રમત બંધ રખાવી. પછી ગામ લોકો આજે પણ કરુણાશંકર માસ્તરને ભૂલ્યા નથી, કેમ? કારણ કે માસ્તરે બાળકોના સંસ્કાર માટે થઈને પોતાનો એક મહિનાનો પગાર ભવાયાઓને આપીને ત્યાંથી વિદાય કરતા પણ માસ્તર જરા પણ ખચકાયા નહીં, પોતે પોતાના
ગુજરાનનો કે પોતાના પરિવારનો વિચાર કર્યા વગર બાળકોના સંસ્કારને મહત્ત્વ આપીને તેમને પોતાના બાળકોના સંસ્કારના રક્ષણ હેતુ પોતાનો પૂરો પગાર એમને ભવાયાઓને અર્પણ કરી દીધો અને આખો મહિનો છાશ રોટલો અને મીઠાની કાંકરી ઉપર એમને ગુજાર્યો. આવા માસ્તરને ગામ લોકો કેવી રીતે ભૂલી શકે? માટે આવા માસ્તરને ગામ લોકો આજે પણ ભૂલ્યા નથી. હવે તમારે સ્વાધ્યાય લખવાનું છે. સ્વાધ્યાયના પ્રશ્ન પહેલો અને બીજો બે પ્રશ્નો લખવાના અને પ્રશ્ન નંબર 3 છે એ તૈયાર કરવાનો, બરાબર. અને શબ્દોના અર્થ, રૂઢિપ્રયોગ અને શબ્દ વિરોધી શબ્દોને તળપદા શબ્દો પણ સાથે સાથે તૈયાર કરવાના છે. ઓકે, થેન્ક યુ.